તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ પ્રમેય, પ્રમેય નંબર 6.7 નંબરનો પ્રમેય એવો છે કે શા માટે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. અત્યાર સુધી તો આપણે સાંભળતા જ આવ્યા છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય, પણ કેમ થાય એ હવે આપણે આજે જોઈશું. તો ચાલો સૌ પ્રથમ હું એક ત્રિકોણ જ બનાવી નાખું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો પહેલાં આપણે એક ત્રિકોણ બનાવી નાખીએ. ઓકે, ચાલો અહીં આપણી પાસે એક ત્રિકોણ તૈયાર છે જેને નામ આપી દઈએ છીએ એ બી સી ત્રિકોણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ છે એનો સરવાળો 180 અંશ થાય. તો આપણને ત્રિકોણ આપી દીધેલો છે, ત્રિકોણ આપણો પક્ષ છે કે ત્રિકોણ એ બી સી આપણને શું છે, તો કે ત્રિકોણ એ બી સી આપણને આપેલ છે. ઓકે, ત્રિકોણ એ બી સી આપેલો છે તો સાબિત શું કરવાનું છે, એટલે કે સાધ્ય આપણે શું બતાવવાનું છે કે ત્રણેય ખૂણા એટલે કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ થાય, આવું આપણે બતાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો શરૂ કરીએ આપણે પ્રમેય કે પક્ષ અને કૃત્યના બેઝ ઉપર આખો પ્રમેય ચાલે. હવે આપણે એક કામ કરીએ કે સૌ પ્રથમ પ્રમેય સાબિત કરીએ એ પહેલાં મોસ્ટ ઓફ પ્રમેયમાં આપણે આકૃતિમાં થોડા ચેન્જીસ કરવા પડે છે. ઓકે, તો ચાલો હું અહીં પણ આકૃતિમાં થોડોક ચેન્જીસ કરું કે અહીં એક રેખા બનાવી દઉં, એમાંથી પસાર થતી એક રેખા બનાવી દઉં જેને હું નામ આપી દઉં એક્સ વાય. ઓકે, અને હું નામ આપી દઉં છું એક્સ એન્ડ વાય. અહીં લખી પણ નાખીએ કે એમાંથી પસાર થતી રેખા એક્સ વાય રચો. ઓકે, અને સાથે સાથે આ રેખા એક્સ વાય એ બીસીને કેવી છે, સમાંતર છે, અને એક્સ વાય સમાંતર બીસી થાય. સમાંતર શબ્દ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સમાંતર હશે તો આપણે સાબિત કરી શકો છો યુગ્મકોણ અનુકોણની જોડ બનાવી શકશું. ઓકે, હવે અહીં ખૂણાઓ છે, આપણે કામ કરીએ ખૂણાઓને નામ આપી દઈએ કે અહીં એક ખૂણો, અહીં બીજો ખૂણો, ત્રીજો ખૂણો, ચોથો અને પાંચમો, જેથી આપણને વારંવાર નામ લખવામાં તકલીફ ના પડે. ઓકે, ચાલો હવે એક્સ વાય સમાંતર બીસી છે, બે મિનિટ માટે આપણે એસીને ભૂલી જઈએ. હું અહીં લખું છું કે એક્સ વાય સમાંતર બીસી છે અને બે મિનિટ એસી ભૂલી જાય, ખાલી એ બી તેની છેદિકા છે અને એ બી તેની છેદિકા છે, આપણે આવું યાદ રાખીએ. તો સમાંતર રેખાઓની એક છેદિકાથી યુગ્મકોણ અનુકોણ અને અંતઃકોણ મળે. તો અહીં આપણે બે મિનિટ માટે એસી ભૂલી જાય એટલે આમ ઝેડ બને છે. તો આપણે અહીં લખી શકીએ કે ખૂણો ચાર જે છે એ ચારનો ઝેડ એટલે યુગ્મકોણ કયો થશે, બે. ઓકે, કારણ લખવું હોય તો લખી શકીએ યુગ્મ કોણ. ઓકે, આ બોક્સ બનાવીને આપણે આપી દઈએ પરિણામ નંબર એક. રેડી વિદ્યાર્થી મિત્રો, હવે એવી જ રીતે બે મિનિટ માટે આપણે એ બીને ભૂલી જઈએ, એ બીને ભૂલી જશું એટલે હવે એસી છેદિકા થશે. ચાલો પાછું લખીએ, એક્સ વાય સમાંતર બીસી છે અને એસી તેની છેદિકા છે. ઓકે, હવે એસી તેની છેદિકા હોય તો અહીંયા શું બનશે, પાંચ અને ત્રણ સરખા થશે, તેથી પાંચ બરાબર ત્રણ. અહીંયા પણ આપણે યુગ્મ કોણ લખી શકીએ, તો લખી નાખીએ યુગ્મ કોણ પરિણામ બે. ઓકે, હવે જોજો આપણે અહીં સાબિત કરવાનું છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, પરંતુ આપણે જાણીએ છીએ સીધી રેખા એટલે સરળ કોણ થાય અને સરળ કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય. તો હું એ લખી શકું કે એક્સ એ વાય આ રેખા છે એ સરળ કોણ છે, અને સરળ કોણ હોય તો ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો સીધી લીટી દ્વારા રચાય એટલે 180 અંશ થાય. આવું લખું તો કોઈ પ્રોબ્લેમ
नहीं केम कारण के सरल कोण नो सरवाळो 180 अंश थाय ओके चलो तो चार एटले तो अपने अहीं बे एज्यूम करेला छे प्लस एक अने पांच एटले तो अहीं त्रण लीधेला छे तो हूँ आवुं लखी शकुं तो हूँ क्यांथी लाव्या तो के परिणाम अने एक अने बे उपरथी लाव्या तो अहीं लखी नाखूं परिणाम एक अने बे परथी ओके विद्यार्थी मित्रों तो आ क्यांथी आव्युं परिणाम एक अने बे परथी ओके चालो व्यवस्थित लखी नाखीए કે એક પહેલાં લખું બે પછી લખું અને ત્રણ પછી લખું બરાબર 180 હવે એક એટલે કયો ખૂણો હતો આપણે લીધો એ ખૂણો લીધો તો ખૂણો એ બે એટલે લીધો તો બી અને ત્રણ એટલે કયો ખૂણો લીધો તો સી તો એ બી અને સી ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ થશે તો અહીં આપણે સાબિત કર્યું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણો જે લાસ્ટ પ્રમેય હતો જે પૂછાવાનો હતો આપણા સિલેબસ 70% તેમાં લેવાઈ ગયો છે આ પ્રમેય પણ મોસ્ટ આઈએમપી છે ઓકે તો આ પ્રમેયની પણ પ્રેક્ટિસ કરજો બાકીના જે પ્રમેયો છે તેના વિધાન યાદ રાખવાના છે કે પ્રમેય શું કહેવા માગે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે અને વારંવાર આ પ્રમેયોની અને દાખલાઓની પ્રેક્ટિસ કરજો જેથી પરીક્ષામાં તમે ક્યાંય પણ અટવાવ નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો આભાર